મારું નામ સુકન્યા છે. જ્યારથી મારા લગ્ન થયા ત્યારથી જ મારી સાસુમાં મને પસંદ નથી કરતી. હું ઘરનું બધું જ કામ કરું છું તો પણ મારું કામ કરેલું સાસુને પસંદ નથી આવતું. મને રોજ અશબ્દ બોલે છે. તેમના એવા શબ્દો સાંભળીને મારું કલેજું કાપી જાય છે. મારા લગ્ન થયાને 3 વર્ષ થયા છે. હજુ મને કોઈ સંતાન નથી થયું કારણ કે મારા પતિ 2.5 વર્ષથી બીજા શહેરમાં ધન કમાવા માટે ગયા હતા. ઘરમાં નણંદ, સસરા, સાસુ અને હું રહીએ છે. પરંતુ એક રાત્રે હું એકલી મારા પલંગ પર સૂઈ રહી હતી ત્યારે મારા ઓરડામાં સાસુ અને સસરા આવ્યા. હું ભરી ઊંઘવાથી એટલે મને કંઈ ખબર ના પડી. સાસુએ મારું મોં દબાવ્યું અને સસરાએ મારા પગ પકડીને મારી સાથે જે કર્યું તે જાણીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. મેં કોઈ પણ રીતે બૂમો પાડતી રહી અને મારા સાસુ સસરાને કહીતી રહી કે મારી સાથે આ અન્યાય ન કરો. હું રડતી રહી તોય સાસુ સસરાને મારી પર દયા ન આવી. ઘરના વાડામાં ખાડો ખોદીને મને તે ખાડામાં દાટી દીધી. બન્યું એવું કે તે જગ્યા પર એક જૂનો સાપનો રાઠોડ હતો. ત્યાં એક નાગ અને નાગિન રહેતા હતા. તે નાગ નાગીની નજર મારા પર પડી અને તેમને જોયું કે મારી સાથે ખૂબ અન્યાય થયો છે. ત્યારે તે નાગ નાગિન મને ત્યાંથી પાતાળ લોકમાં લઈ ગયા. ત્યાં બધા નાગોની વચ્ચે નાગોના રાજા નાગરાજ બેઠા હતા. તે નાગ નાગીને મને કહ્યું, અમારા નાગદેવતા છે બહેન, તમે તેમને પ્રણામ કરો. પછી નાગ નાગીને મને કહ્યું, બહેન, હું તારા ઘરના વાળા પાછળ રહું છું. હું તને દરરોજ જોઉં છું. તું રોજ તુલસીને પાણી રડે છે, ભગવાનની સેવા કરે છે, એકાદશીનું વ્રત પણ કરે છે, તો પણ તારી આવી દશા શા માટે કરી છે તે સમજાતું નથી. બહેન, કૃપા કરીને મને કહો. ત્યારે મેં નાગ નાગીને કહ્યું, હે નાગદેવતા, મારા લગ્ન થયા 3 વર્ષ થયા છે, મને કોઈ સંતાન સુખ નથી. તેથી જ કરીને મારી સાસુ અને સસરા મને પસંદ નથી કરતા. મારા પતિ પણ ઘરેથી બહાર રહે છે. આ સંજોગોમાં અમારે શું કરવું જોઈએ તે મને ખબર નથી. ત્યારે નાગોના રાજા નાગરાજ કહે છે, હે પુત્રી, ચિંતા ના કરીશ. હું પાતાળ લોકનો નાગોનો રાજા નાગરાજ છું અને મને ભગવાન વિષ્ણુએ ઘણા વરદાન આપ્યા છે. ભગવાન વિષ્ણુ પણ અહીં 4 માસ માટે યોગ નિંદ્રા કરવા આવે છે. હે દીકરી, તું ચિંતા ના કરીશ, તને સુંદર રાજકુમાર જેવો પુત્ર પ્રાપ્ત થશે અને તારો પતિ પણ તારી સાથે કાયમ રહેશે કારણ કે તે પૃથ્વીલોક પર ભગવાન વિષ્ણુની ઘણી પૂજા કરી છે. તુલસી માતાને પાણી અર્પણ કર્યા છે, તેથી જ તારી ભક્તિથી હું ખુશ થઈને એક નાગમણી આપું છું. દીકરી, આ નાગમણી સાથે એક ચિઠ્ઠી પણ આપું છું. જ્યારે તારો પતિ ઘરે આવે ત્યારે તારે આ ચિઠ્ઠી ખોલવાની છે અને એ રાતે ચિઠ્ઠી કહ્યા મુજબ તે કાર્ય કરવાનું છે. આ એક ઈચ્છાધારી નાગમણી છે જે હું તને આપું છું. આ નાગમણીથી તું દુનિયાના કોઈ પણ વ્યક્તિને તારા વર્ષમાં કરી શકીશ. પણ દીકરી, યાદ રાખજે, આ મણીનો કોઈ ખોટા કાર્યમાં ઉપયોગ ન કરતી, નહીં તો તે જ સમયે તેની શક્તિ નષ્ટ થઈ જશે અને તે નાગમણી માત્ર એક પથ્થરનો ટુકડો બનીને રહેશે. પછી મેં નાગદેવતા અને નાગ નાગિનને પ્રણામ કરીને પૃથ્વીલોક પર પાછી આવી અને મારા ઓરડામાં સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે મેં ઓરડામાંથી બહાર નીકળી ત્યારે મારા સાસરે મને જોઈ અને ચોંકી ગયા. તે બંને વાત કરવા લાગ્યા, અરે, આને તો આપણે રાત્રે મારીને ખાડામાં દબાવી દીધી હતી, આ જીવતી કેવી રીતે થઈ? ત્યારે મેં રોજને જે મારું નિત્ય કામ કર્યું અને પૂજાપાઠ કરીને રસોડામાં ગઈ. મારી સાસુ અને સસરા માટે ચા બનાવી અને એમને ચા આપી. ત્યારે મારી સાસુ મને કહેવા લાગી, અરે કુલક્ષની રાત્રે તારી સાથે શું થયું હતું, તને કઈ યાદ છે કે નહીં? મેં સામે જવાબ આપ્યો, સાસુમાં હું તો મારા ઓરડામાં સૂઈ રહી હતી અને મને નિંદરમાં સપનું આવ્યું, મારા પતિ થોડાક દિવસમાં ઘરે આવવાના છે. મારી સાસુ મને કહેવા લાગી, અરે કુલક્ષણી, મારો દીકરો એટલે કે તારો પતિ તને પ્રેમ નથી કરતો એટલે તારાથી દૂર ચાલ્યો ગયો છે. તારા પગ એવા મારા ઘરમાં પડ્યા તો મારો દીકરો પણ મારાથી અલગ થઈ ગયો. પછી મેં ચૂપચાપ જઈને મારા રસોડામાં કામ કરવા લાગી અને વિચારવા લાગી, હવે આ નાગમણીના ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.
ત્યારે મેં મારા સાડીના છેડામાંથી નાગમણી બહાર કાઢ્યો અને આદેશ આપ્યો, ત્યારે નાગમણીમાંથી ચાર સાફ બહાર નીકળ્યા અને મારા સાસુ સસરાના પગ પર ફરવા લાગ્યા. ત્યારે મારા સાસુ સસરા ઘણા પરેશાન થઈ ગયા અને આમતેમ ભાગવા લાગ્યા. આ જોઈને મને ખૂબ જ આનંદ આવ્યો, કારણ કે અત્યાર સુધી તે લોકો મને પરેશાન કરતા હતા. પછી જ્યારે રાત્રે તેઓ સૂઈ ગયા ત્યારે હું ના મળીને ફરી આદેશ આપ્યો અને તે સાપ તેમના સપનામાં પણ દેખાવા લાગ્યા. ત્યારે મારા સાસરા બીજા દિવસે ઉઠીને કહેવા લાગ્યા કે આ કોઈ આપણા ઘરમાં બલા આવી છે, હમને તો સપનામાં પણ સાપ દેખાય છે. આમ કરતા કરતા થોડાક દિવસ વીત્યા અને ઘરમાં ફૂલ ગરીબી આવી ગઈ. ઘરમાં ગરીબી આવતા જ મારા સાસુ સસરા ભૂવા બળવા પાસે જવા લાગ્યા, તો પણ ઘરમાંથી ગરીબી ના ગઈ અને રાત્રે તેમને સપનામાં સાપ જ સાપ દેખાઈ રહ્યા હતા. એક દિવસે મારા પતિ શહેરમાંથી ઘરે આવ્યા. તેઓને પણ શહેરમાં વધારે કામ ન મળવાને કારણે ઘરે કોઈ ધન લાવ્યા ન હતા. ઘરમાં પહેલાથી જ ગરીબી ચાલી રહી હતી અને બીજી આફત આવી. ત્યારે મારા પતિ સાસુ સસરા મને કહેવા લાગ્યા કે તું રોજ પૂજા કરે છે, તુલસીમાં પાણી રડે છે, તો પણ આપણા ઘરમાં ગરીબી કેમ છે? ત્યારે મેં કીધું, જે ઘરમાં કંકાસ હોય છે તે ઘરમાં લક્ષ્મી વાસ કરતી નથી. તમે રોજ મારી સાથે ઝઘડો કરો છો અને મારા પતિ પણ મારાથી દૂર રહે છે, એ જ કારણથી ઘરમાં લક્ષ્મી આવતી નથી. ત્યારે મારી સાસુ બોલી કે જો તારી ભક્તિમાં શક્તિ છે તો કાલથી જ આપણા ઘરના ભંડાર ભરેલા હોવા જોઈએ અને ઘરમાં કોઈ પૈસાની કમી ન હોવી જોઈએ. ત્યારે મને નાગદેવતા એ આપેલો નાગમણીનો વિચાર આવ્યો, એટલે હું ભાગીને રસોડામાં ગઈ અને નાગમણી બહાર કાઢીને આદેશ આપ્યો. તે જ સમયે ઘરમાં રાખેલા બધા અન્નના ભંડાર ભરાઈ ગયા અને સોનું ચાંદી પૈસા બધું જ ઘરમાં ભરાઈ ગયું. આ જોઈને મારા પતિ મને કહેવા લાગ્યા, આ કેવી રીતે શક્ય છે? ત્યારે મેં મારા પતિને તે રાત્રે થયેલી બધી જ ઘટનાની વાત કહી. પછી સુકન્યાની સાસુ બધું જોઈને ખુશ થઈ ગઈ અને સુકન્યાને પૂછવા લાગી, આ સોનું ચાંદી તું ક્યાંથી લાવી છે? ત્યારે સુકન્યાએ વિચારીને સાસુમાને સાચું ના કહીને બીજી વાત કહી. આ સાંભળીને સાસુને ખૂબ ગુસ્સો આવ્યો અને કહેવા લાગી, હે મૂર્ખ સ્ત્રી, તું આટલું જ સોનું લાવી છે? જો હું અહીં હોત તો તે આખું સોનું લઈ આવી હોત. પછી સાસુ પણ તે જંગલના પોલાણમાં સંતાઈ ગઈ અને રાક્ષસની રાહ જોવા લાગી. પછી તે બે રાક્ષસો ત્યાં આવ્યા અને પછી તેઓએ તે પોલાણને ઉડાવી દીધું અને તેને એક બર્ફીલા પહાડ પર લઈ ગયો. આ જોઈને સાસુ ખૂબ ગુસ્સે થઈ અને તે કહેવા લાગી કે તે આ ક્યાં લાવ્યા છે? અહીં માત્ર બરફ અને કાદવ છે. પછી રાક્ષસે તેનો અવાજ સાંભળ્યો અને જોયું કે એક વૃદ્ધ સ્ત્રી ઝાડની પોલાણમાં સંતાઈને બેઠી છે. પછી તે બંને રાક્ષસો તો એ સાસુને પકડીને બહાર કાઢી અને તે બર્ફીલા પહાડ પર પછાડી, પરંતુ તે પડતાની સાથે જ તે મૃત્યુ પામી. અહીં સુકન્યા તેની સાસુની રાહ જોઈ રહી હતી. તેની સાસુ પાછી ન આવે ત્યાંથી સુકન્યા તે પોલાણ પાસે ગઈ અને અંદર જઈને જોયું, ત્યાં તેની સાસુ ન હતી. તે સમજી ગઈ કે લોભને કારણે તેણે શ્વાસ ગુમાવી દીધો છે. એક દિવસ તેને પુત્ર થવાનો વિચાર આવ્યો. સુકન્યાના મનમાં વાત આવી અને તે મનમાં વિચારવા લાગી કે જો મને પણ દીકરો હોત તો મને સાસરિયામાં બહુ માન મળત. પછી સુકન્યાને પેલા નાગદેવતાએ આપેલી ચિઠ્ઠી યાદ આવી અને પછી જ્યારે તેણે તે નોટ ખોલી અને તે વાંચ્યું, તેણે જોયું કે જે સ્ત્રીને પુત્રની ઈચ્છા હોય તમારે રાત્રે તમારા પતિની ડાબી બાજુ સૂઈ જવું જોઈએ. આમ કરવાથી થોડી વાર પછી ડાબી બાજુ સુવાથી જમણી નાકનો સ્વર શરૂ થાય છે અને જમણી બાજુ લેવાથી ડાબી નાકનો સ્વર શરૂ થાય છે. પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિમાં મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે માણસનો જમણો સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો સ્વર ચાવતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભધારણ થવો જોઈએ. આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે. તેનાથી વિપરીત જો નાકનો અવાજ ફરવા લાગે છે તો પુત્રનો જન્મ થશે.
સ્લિપમાં આગળ લખ્યું હતું કે માસિક સ્રાવ શરૂ થયા પછી પ્રથમ 4 દિવસમાં પુરુષ સાથે સંભોગ કરવાથી તે પુરુષને નકારાત્મકતા પ્રાપ્ત થાય છે અને 5મી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા 6ઠ્ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે. 7મી રાત્રે મિલન થવાથી એક વંઝિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે. 8મી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે. 9મી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે. 10મી રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારા પુત્રની થાય છે. 11મી રાત્રે મિલન કરવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે. 12મી રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે. 13મી રાત્રે મિલન લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે. 14મી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે. પ્રિય મિત્રો, આ વાતનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે. સુકન્યાએ માસિક ધર્મ પછી 14મી રાત્રે તેના પતિ સાથે સમાગમ કર્યો હતો, પછી ગર્ભધારણ થયો. ભગવાન વિષ્ણુના સેવક નાગદેવતા કહે છે, જે પણ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હોય તેમે સુકન્યાને આપેલી કાપલીમાં દર્શાવેલ ઉપાયોનું પાલન કરવું જોઈએ. જે સ્ત્રી ચારિત્ર્યનું રત્ન ધારણ કરે છે તેને મૃત્યુ પછી સ્વર્ગ મળે છે. મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે. તો વિડીયો લાઈક કરો અને આવી બીજી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય શ્રી હરિ વિષ્ણુ, જય માં લક્ષ્મી. વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.